તૈયારી કરીએ છીએ, નક્કી નથી અમે ક્યાં જવાના છીએ. અમે ગિરનારના જંગલોમાં જઈ શકીએ છીએ, બોરદેવી જઈ શકીએ છીએ, અમે પછી હવે સરખડી હનુમાને જઈ શકીએ છીએ કે કોઈના ખેતરોમાં જઈ શકીએ છીએ, નક્કી નથી. અત્યારે પેલા અમે તૈયારીઓ કરીએ છીએ. અને પ્લીઝ ભારતસિંહ અંકલની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને ઓલું બેલ આઇકનને દબાવી દેજો, એનાથી જે પણ વિડીયો આવે એ તમને સૌથી પહેલા મળી જાય. ચલો ચેકિંગ ચેક કરી લઈએ આપણે. હવે આપણે જઈએ છીએ, આ ડેરવાણ ગામ છે, જૂનાગઢથી ભેસાણ રોડ જાય છે ત્યાં ડેરવાણ ગામનું પાટિયું આવે છે, પાછળ રહી ગયું. ડેરવાણ ગામથી થોડાક આગળ જઈએ એટલે જાંબુડી ચેક નાકું આવે છે. એ જાંબુડી ચેક નાકા એ આપણે ગાડીનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું અને અંદર હસનાપુર ડેમ આવે છે, બહુ મોટો સરસ હમણાં બતાવીએ છીએ. અને હસનાપુર ડેમ પછી ઝીણા બાવાની મઢી આવે છે, એક સરસ મજાનો આશ્રમ છે, જંગલની જગ્યા છે. અને ત્યાં જૂનાગઢથી બહુ નજીકમાં લગભગ 10-15 કિલોમીટરના રાઉન્ડમાં આ બધા સ્થળો આવેલા છે. પણ જંગલ બહુ સારું છે અને જગ્યા ઓજસ્વી છે, બહુ તપસ્વી જગ્યા છે, આવીને આપણને આનંદ આવે એવી જગ્યાઓ છે. આ ડેરવાણ ગામ છે. આ ડેરવાણ ગામ પછી તરત જ થોડુંક આગળ જતાં જાંબુડી ચકનાકું આવે છે, ફોરેસ્ટનું. ઓકે, ચાલુ છે ને હસનાપુર ડેમ જવાય છે. પહેલી વાર મેં જોયો આટલો ભરેલો.
મસ્ત પોપટના ઘર છે બધા, બધાનો એક એક બ્લોક છે. હવે હસનાપુર ડેમ એ પૂછવાનું લોકેશન ઈ છે જૂનાગઢ અને ભેસાણ ની વચમાં. ભેસાણ રોડ ઉપરથી તમે સેજ આગળ જાઓ એટલે દેરવાન દેરવાન આવે છે. દેરવાન થી તમે દેરવાન પાટીએ થી તમે અંદર આવીને આ એકદમ સરસ લોકેશને આવી શકો છો. પણ એની પહેલા તમારે રજીસ્ટ્રેશન લેવું પડે છે. જ્યાં તમે જેમ જાઓ એમ નાકાએ કરાવી લેવાનું. તમારું નામ રજીસ્ટર કરાવીને તમે આ એકદમ મસ્ત જગ્યાએ આવી શકો છો. હવે અત્યારે તડકો છે એટલે, પણ જો તમે અહીંયા સવારને કે સાંજે આવો તો ત્યારના દ્રશ્ય બહુ જ ખૂબસૂરત હોય છે. એ દ્રશ્યને જોઈને તમે એમ કહી શકો છો કે આ જૂનાગઢનું કાશ્મીર છે. આજે અમે જૂનાગઢ થી નીકળ્યા પછી હસનાપુર ડેમ ગયા. ત્યાંથી જીણા બાવાની મઢીએ જવું હતું, પણ એ રસ્તો ખરાબ નહોતો, ખરાબ હતો એટલે અમે પછી ભેસાણ વાળા રસ્તે કોઈ ખેતરમાં ફાર્મમાં જવાનો પ્રયત્ન કર્યો. ત્યાં મારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્યારે ભેસાણમાં ટીચર છે એવા કિશોરભાઈ સેલડિયાએ મને એક આ એના મિત્રના ફાર્મમાં આવવાનું કીધું. અને આ ભેસાણથી નજીક સરખડિયાવાળા રસ્તે આ એક 75 વીઘાનું સરસ ફાર્મ છે. આજે અમે અહીંયા જ ભજીયા બનાવેલા અને અહીંયા જ જીમાં છીએ. ગિરનારની પાછળની સાઈડ છે આ, ગિરનારનો આગળનો ભાગ છે આ બધા. અને સરસ મજાનું ફાર્મ છે, 75 વીઘાનું બહુ સારું ફાર્મ છે. અહીંયા જ ભજીયા બનાવ્યા, અહીંયા જ છોકરાઓ રહીમાં. હા આવો. નથી બેટા અત્યારે ના વાજે. પપ્પા અને જેમ કે આને તો આ પર્સનાલિટી ને તો તમે ઓળખી જ ગયા હશો. આ છે આપણા બારસિયા સાહેબ. અને આ છે જિષ્ણુ. જિષ્ણુ હવે હું તમને આ ફાર્મ બતાવું, જેમ કે તમે જોઈ શકો છો સરખડિયા ની બાજુ નું ફાર્મ છે. 75 વીઘાનું ફાર્મ છે. લીંબુ એટલે આવે.
અને જેમ કે તમે જોઈ રહ્યા છો આ બે પુરુષો ભજીયાના સ્પેશિયાલિસ્ટ છે, મેઈન છે અમારા. આનું ઓલું છે લીંબુ, મેઈન છે અમારા મેઈન. અને છે ને હાથ નીચે રાખજો એટલે ઓલા ભઈ આવે. બી બી લઈ લઈ લઈ. જો મિત્રો અત્યારે અમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ભજીયાનો. અમે અત્યારે જૂનાગઢથી 20 કિલોમીટર દૂર સરખડિયા જંગલની અંદર એક સ્થળ છે. અહીંયા સરખડિયા જોકે નથી પણ એ રસ્તા ઉપર એક મિત્રનું ફાર્મ છે. આ ફાર્મમાં છીએ. અમે ગયા હતા અસનાપુર ડેમે અને ત્યાંથી અમારે જવું હતું જીના બાવાની મઢીએ, પણ જીના બાવાની મઢીનો રસ્તો સારો નથી, સરખડિયાનો રસ્તો પણ સારો નથી. એટલે વચ્ચે અમે એક મિત્રના ફાર્મે આવ્યા છીએ. અને આમ તો બધું અમારે ગમે ત્યાં બેસવાનું હતું, પાણી સહિત અમારી સાથે છે, ગેસ ચાલુ છે, ભજીયા આ રીતના બધું બની રહ્યા છે. હજુ તો આખા મરચાના ભજીયા બને છે, પછી મેથીના બનશે. રોટલી કરી દે એટલે શાક પણ નહીં, રોટલી ખાઈ. ચલો આ ભજી આજે કેટલા મસ્ત બેન. આમ મને બીજો પણ બાપાનું માને. કેવું સરસ લોકેશન હતું વાડીનું. હે ધાર ઉપર છે ગુફા. નરેશભાઈ તમારે જવું પડશે કે નહીં? મારે રિટર્ન પડશે. કે ભાઈ જા. હે કઈ નહીં બાપા, હું ભાઈ જા. બપોરે ભજીયા બનાવ્યા હતા, એની સાથે થોડુંક ચિપ્સ બનાવી લીધી હતી બટેટાની. અને બધા ફામેથી નીકળ્યા પછી રસ્તામાં જ લગભગ સાંજના 5:30 જેવો સમય થયો છે ત્યારે અહીંયા જમવા બેઠા છે ધાર ઉપર. આ બાજુનું એક ગામ અને એનું મંદિર છે. આ ભેસાણ અને ગિરનારની વચ્ચેનું અને સરખડિયાથી નીકળતા જ બહાર આવતા
આ સ્થળ છે, નાના નાના ખેતરો છે, ઝૂંપડું છે, એક ખેતરમાં બહુ મસ્ત. આ વિસ્તાર સરખડિયાથી આવતી સડક અને એક કોઈનું ફાર્મ છે ધાર ઉપર સરસ મજાનું. અને પાછળનો જે આ ધારવાળો વિસ્તાર દેખાય છે એ ગિરનારનીથી ભેસાણ બાજુનો ભાગ છે. એ અત્યારે એ ધારની પાછળ જતો રહ્યો. આ હવે બધા નાસ્તો કરી લીધો છે, હવે અમે જૂનાગઢ નીકળીશું. આ સરસ મજાનું એક કોઈનું ખેતર, આપણે જે ફાર્મમાં ગયા હતા એ આ સરખડિયા પાછળનું આ ફાર્મ છે. અહીંયા બપોરે અમે ભજીયા બનાવ્યા હતા અને હવે સૂર્ય આથમે છે, આમ તો ધારાડો આવી ગયો છે.